বুঝতে পারবো। কিন্তু বেটাই বেচারা সরি চলো যে আপনি সেই জানতে সেই সমস্ত কি কাম দিনার গুজরাটি বিষয়ে আপনি আজ শুন জয়ন্ত কে সাদা শব্দ বড় অক্ষর বে অক্ষর না শব্দ তা অক্ষর না শব্দ আমি আপনি সিনেমা কে পড়বো এর আগে ভাই আজ সুপার মানুষে তো কে সমস্ত কি কাম কা পে নম্বর 35 এনি উপর সেই ইউনিট 181 તો એની અંદર પેલા તમે જુઓ તો અહીં કેટલી શબ્દો વાંચો યોગ્ય ચિત્ર સાથે લખી જો જે જો વાય તમે ચિત્ર આપ્યા છે ને બાકીમાં શબ્દ આપ્યા છે એટલે તો શબ્દો વાંચવા પછી શબ્દો વાંચી અને આ ચિત્ર બનવાનું આપણે જોવાનું ચિત્ર તો બતાવો કે ક્યાં શબ્દો માત્ર સાચા હોય છે એકદમ ઈઝી છે છે ને ચાલો આપણે પહેલો શબ્દ વાંચીએ બરફ ચાલો બરફનું ચિત્ર ક્યાં છે અહીંયા બીજું તો બરફને આની સાથે જોડી દેવા પછી છે ફળ તો ફળની ટોપલી ભરી છે જો કેળા અને સફરજનને તારામાં ભરપૂર છે ને એને ફળની સાથે જોડી દેવાનું પછી છે ઠોક તો નીચે છે અને છે છે ઠોક ઠોક એટલે બોલો ને ઠોક એટલે એક માણસ મેળો છે ચશ્મા પહેરીને લાગે છે એની સાથે જોડવાનું પછી સામેનું ચિત્ર અને શબ્દ જો તો પેલું છે ફળ તો જો નીચે ચિત્ર એક છે સારું ફળ આવ્યું છે એની સાથે જોડવાનું કળશ આપણે ઘરે સારું મુગત કરીએ ને આપણે કળશ તો ખૂબ પધરાવીએ ને કળશ તો જો એ ખૂબ છે એ પછી ફળને પાંદડા રાખ્યા છે નાગર મેલા પાન અથવા તો આંબાના પાન તો એ કળશના ચિત્ર સાથે જોડવાનું છે પછી કેસર સર એટલે હોળીની અંદર જે સફેદ કલરનું કાપડ પહેર્યું હોય ને હોળી અલગવા માટે હવા ભરે પછી હોળી આવે એ સર અને ફળ ફળસ છે ઉપર ચિત્ર આવ્યું છે હવે બીજું શું છે જો યુનિટ 182 માં તીરની નિશાનીથી શબ્દ બનાવો અને પાછો લખવાનો છે જો તમારી ચોપડીમાં એક છે હું એ પણ આયા કરું છે રાઉન્ડની અંદર એક છે ઓ અહીંયા જોડસ માં છે ડોર આપણે જે વાંચવાના છે પણ વાંચવાની જરૂર નથી
ભરી લેજો. ચલો હવે